નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માંના વિષય અંગ્રેજી અઠવાડિક પરીક્ષા કુલ ગુણ છે 25માંથી 25 મેળવનાર વિદ્યાર્થીનીનું નામ છે ટાંક ડેનિશા હરેશભાઈ. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને પણ 25માંથી 25 ગુણ આવ્યા છે, એમના નામ આ વિડીયોના અંતમાં આવશે. ક્વેશ્ચન પહેલો એમ છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખાલી જગ્યા ઇઝ ન્યૂ પ્યુપિલ, તો એ છે લીલી. બીજું ખાલી જગ્યા ઇઝ ધ ટીચર, તો આવશે MS ગૌરી. ત્રીજું છે ખાલી જગ્યા ગેટ્સ અપ અર્લી, તો ચુની. ચોથું મુની ડઝ નોટ ડ્રિંક, શું નથી પીતી, તો ટી, ચા. પાંચમું મુનીઝ ફ્રેન્ડ પ્લે વિથ એ બોલ ઇન ધ ગાર્ડન, એટલે મુનિના મિત્રો હતા એ દડા વેળે બગીચામાં રમી રહ્યા હતા. છઠ્ઠું એટ 10 o'clock મુનિ ગોઝ ટુ બેડ. ક્વેશ્ચન 2 એ નીચેના અર્થના સ્પેલિંગના કૌંસમાંથી પસંદ કરી અર્થ લખવાના છે. સ્પેલિંગ સામે અર્થ ક્લોઝનું થશે બંધ કરવું, ગ્રીન એટલે લીલો, પર્પલ એટલે જાંબુડિયું, કેચ એટલે પકડવું, ઓપન એટલે ખોલવું, ઓરેન્જ એટલે નારંગી, બ્લુ એટલે ભૂરું અને રેડ એટલે વાંચવું. ક્વેશ્ચન 2 બી છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો. ઉદાહરણ એમ છે વોટ ઇઝ ઇટ, આ શું છે ચિત્રમાં, ટાઈગર કે લાયન, તો લાયન. ઇટ ઇઝ એ લાયન, એ જ રીતના ચિત્રમાં છે. વોટ ઇઝ ઇટ, શું છે, લોટસ ઓર સનફ્લાવર્સ, કમળ છે કે સનફ્લાવર, તો લોટસ છે. ઇટ ઇઝ લોટસ. પછી ચિત્રમાં છે ખુરશી, તો વોટ ઇઝ ઇટ, ટેબલ ઓર ચેર, તો ચેર. ઇટ ઇઝ અ ચેર. વોટ ઇઝ ઇટ, સ્પેરો ઓર પીજિયન, તો ઇઝ અ પીજિયન. ઇટ ઇઝ અ પીજિયન, પીજિયન એટલે કબૂતર. ક્વેશ્ચન 3 એ નીચે આપેલા શબ્દો રાઇમિંગ વર્ડ ફરતે સર્કલ કરવાનું છે. રાઇમિંગ એટલે આ રીતના ઓલ છે એટલે બે ડબલ એલ આવે છે, તો એ ડબલ એલ કોલ, પછી બોલ અને ટોલ. રિપીટ થતા હોય એવા શબ્દો એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. બીજું છે ડીશ, વિશ, ફિશ. પછી હોપ છે મોપ, સોપ ને ટોપ. બુકમાં હુક, કુક ને લુક. ક્વેશ્ચન 3 બી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બે શબ્દમાંથી સાચો લાગતો પ્રોપર વર્ડ એમાં લગાડવો છે. પહેલું છે રાહુલ, વેક્સ અપ અર્લી. બીજું છે એલિફન્ટ ઇટ્સ બનાના. ત્રીજું છે કિરણ વોચિસ ટીવી. યુ પ્રેઝ ટુ ગોડ. ક્વેશ્ચન 4 એ નીચેના બાબતો ચુની મુની જેમાંથી લાગુ પડતું નામ લખવાનું છે. તો પહેલું છે ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ બોલ, તો ચુની આવશે. ગોઝ ટુ સ્કૂલ, તો મુની આવશે. ડઝ હોમવર્ક, તો મુની આવશે. વેક અપ હર ફ્રેન્ડ, તો આવશે ચુની. ક્વેશ્ચન 4 બી નીચેની ખાલી જગ્યા હેવ હેઝથી પૂરવાની છે. તો ધ મંકી હેઝ એ લોંગ ટેલ, બીજી આવશે આઈ હેવ એ કાર. ક્વેશ્ચન 5 એ નીચે આપેલા ઉદાહરણ મુજબ ચિત્ર જોઈ કૌંસમાંથી ઉદાહરણ મુજબ જવાબ લખવાનો છે. ઉદાહરણ આપ્યું છે ઇટ ઇઝ હી હોપિંગ, તો નો હી ઇઝન. પછી હી નથી કરતો, પછી આ શું કરે છે, ઇઝ ઈ ડાન્સિંગ, આ ડાન્સ કરે છે, નો સી ઇઝ નોટ ડાન્સ, નો સી ઇઝ ઇઝન્ટ, એટલે નકારાત્મક રૂપથીનું. પછી આ ચાલી રહ્યો છે, તો નહીં, નો હી ઇઝન્ટ. પછી આ પતંગ ઉડાડે છે, તો ઇઝ ઈ સ્લીપિંગ, આ સૂતો છે, ના, નો હી ઇઝન્ટ. ક્વેશ્ચન 5 બી કૌંસમાં યોગ્ય શબ્દ વાપરી વાક્યો પરનું સંવાદ પૂર્ણ કરવાનો છે. ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી રાજ, હેલો આઈ એમ રાજ. પછી કાજલ કહે છે કે હેલો રાજ, આઈ એમ કાજલ, નાઇસ ટુ મીટ યુ. રાજ કહે નાઇસ ટુ મીટ યુ કાજલ, હાવ આર યુ. કાજલ કે વેરી વેલ, થેન્ક યુ. આ રીતના સંવાદ પૂરો કરવાનો છે. હવે જો 25માંથી 25 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ, તો છે દિવરાણીયા મમતા રાયસીભાઈ, દિવરાણીયા હિના રામાભાઈ,
કોટડિયા ક્રીના એમ, સોરઠ માહી મિથુનભાઈ, રોનક સામતભાઈ ભારાઈ, ત્રાંબડિયા સાનિયા એમ, નિમાવત પ્રતિક નાથાભાઈ, વિશ્વમ પી સાગઠિયા, ચાંડેલા નેહલ પી, ચાંડેલા પ્રશાંત પી, દીવરાણીયા પ્રતિક, મેઘનાથી કૌશિક એચ, પાયલ પી મુળિયાસિયા અને દેસાઈ રાખી કમલેશભાઈ. આ દરેક વિદ્યાર્થીઓને 25માંથી 25 ગુણ આવ્યા છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.